भी बंद हो गया, हम वहाँ से नहीं मंगवा सकते। मैनेजर से बोला ना जाके फिर कुछ चलिए और आज काम करिए, दो काम नहीं चलेगा। समय दे दो, गणपति નામ અને આજે જે આપણી નાટકમાં આપણો જે અભિનય ભજવ્યો તે કેવો રહ્યો અને કેવો આનંદનો અનુભવ રહ્યો? મારું નામ ઉન્નતિ પટેલ છે. આજે અમે તર્પણ નાટક ભજવ્યું, રવિન્દ્ર પારેખ લેખક દ્વારા લખાયેલું અને ખૂબ સસ્પેન્સ થ્રિલર છે, ફેમિલી ડ્રામા છે. મારો અભિનય હતો બેંકમાં કામ કરતી સ્ત્રીનો, જે પાત્ર, જે સસ્પેન્સ એવું છે કે જે પિતા હોય છે દીકરાને નોકરી નથી મળતી હોતી, જે આજના જમાનાની સ્ટોરી છે, રિયલમાં લાગી એવી. દીકરો બહુ જ પ્રયત્ન કરે છે, નથી મળતી, એના પિતા બેંકમાં હોય છે અને એન્ડમાં સસ્પેન્સ એવું છે કે એ દીકરો જ ના છૂટકે પોતાના પિતાનું ખૂન કરાવવા માટે સોપારી આપીને મજબૂર થાય છે નોકરી મેળવવા માટે. એટલે અંતમાં જે સસ્પેન્સ છોકરાનો ખૂને છે, શરૂઆતથી જે આપણે જોઈ રહ્યા છીએ કે દીકરો બતાવેલો છે સારો છે અને સાથે સંદેશો પણ એવો છે કે જે નોકરી માટે જે લોકો કેવી રીતે આજના જમાનાના જે યુવાનીઓ છે કેટલી હદ સુધી એ લોકોની માનસિકતા થઈ ગઈ છે કે પોતાના પિતાના ખૂન સુધી પણ એ લોકો ઉતરી આવે છે. અને આ સ્ટોરી સાંભળ્યા પછી મને અનુભવ, મને ઇન્ટરેસ્ટ પડ્યો અને બેંકમાં હું સ્ત્રીનો અભિનય કર્યો અને ખૂબ જ સરસ એની વાર્તા છે. તો આપ દરેકને વિનંતી કે તમે ઓનલાઈન પણ જોઈ શકો છો નીચે આપેલી લિંક દ્વારા અને શેર કરજો કોમેન્ટ. જી, આપનું નામ અને આજે જે નાટક આપણે ભજવ્યું અહીંયા કેવો અનુભવ રહ્યો, કેવું હતું નાટક? મારું આ નાટક તર્પણ એટલે યશસ્વી ફાઉન્ડેશન નડિયાદ, જે જાણીતી નાટ્ય સંસ્થા છે, જે નાટ્ય સંસ્થાએ અત્યાર સુધીમાં 1500થી વધારે નાટકોના કાર્યક્રમો ઓલ ઓવર ભારતમાં કરેલા છે. અને આવી સરસ મજાની નાટ્ય સંસ્થા આજે એક નાટક કરવા જઈ રહી હતી, જે નાટક હમણાં જ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. નાટકનું નામ તર્પણ અને રવિન્દ્ર પારેખ આ નાટકના લેખક છે અને દિગ્દર્શક હું છું પ્રેમ રાણા. આ નાટકના કલાકારોમાં રાહુલ ભાવસારે ખૂબ સુંદર એક્ટિંગ કરી. રાહુલ ભાવસાર 25 વર્ષથી અભિનય ક્ષેત્રે ખૂબ સરસ રીતે કાર્યરત છે અને આ સાથે બીજા બધા જે કલાકારો છે, મૌલિન કાપડિયા,
પછી નિસર્ગ બ્રહ્મભટ્ટ, પછી વૈભવ રાણા, એ સાથે હેતલ સુથાર, પછી એક અમારા બહુ સારા એવા જાણીતા મિત્ર છે મિશ્રાજી, અને એ સાથે સાથે આમાં મેકઅપ પણ ખૂબ સુંદર. તમે જોશો નાટક આ ફરી એકવાર, અમે એક આ શો લઈને આવ્યો આવવાના છીએ, તો આનો મેકઅપ પણ ખૂબ અદ્ભુત કરેલો છે. આ કોઈ કોમેડી નાટક નથી, આ નાટક એક શેડ, અને બીજું એવી રીતે કહીએ કે આ નાટકની અંદર અલગ અલગ પાર્ટ્સ પાડેલા છે, જે ફિલિંગોના ચેડા છે આની અંદર, તમને લાગણીઓ આની અંદર જોવા મળશે. અને આ નાટક ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા યોજવામાં આવ્યું હતું. થેન્ક યુ. આપનું નામ ને આજે કયું નાટકમાં તમે અભિનય ભજવ્યો હતો અને કેવો અનુભવ રહ્યો? જી, મારું નામ હેતલ સુથાર છે, હું આર્ટિસ્ટ છું. આણંદમાં અત્યારે અમે શો કર્યો હોલમાં, બહુ સરસ નાટક ભજવાયું, તર્પણ નાટકનું નામ હતું, અને ઓડિયન્સે અમને બહુ સારો પ્રતિસાદ આપ્યો, અમને બહુ મજા આવી. થેન્ક યુ આણંદ. તમારી સાથે કોણ કોણ કલાકારમાં અભિનયમાં હતા? જી, અમારી સાથે ઉન્નતિ પટેલ, ડોલી પંચાલ, નિસર્ગ બ્રહ્મભટ્ટ, મોલિન કાપડિયા, રાહુલ ભાવસાર અને રાજન શર્મા. નામ અને આજે આપનો શું રોલ હતો? મારું નામ રાહુલ ભાવસાર છે. મારો રોલ ભરતનું કેરેક્ટર હતું, જે મુખ્ય કિરદાર હતું, અને ખૂબ મજા આવી આજે નાટક કરવામાં. આ નાટક કોઈ કોમેડી વગેરે નથી, પણ એક સેન્સિટિવ વાર્તા લઈને આવેલું છે, જે ઘરની જે પરિસ્થિતિ છે એ જ બતાવવામાં આવેલી છે. એક સ્ટ્રગલર માણસને નોકરી જોઈએ છે, ઉંમર વધી રહી છે, અને નોકરી માટેના જે પ્રયત્નો કરી રહ્યો છે તે જ દર્શાવવામાં આવેલું છે. અને ખૂબ મજાનું, ખૂબ સરસ મજાનું પ્રેમ રાણાભાઈનું ડિરેક્શન છે, અને એ મારા ખૂબ જૂના મિત્ર છે, અને આટલા વર્ષો પછી અમે સાથે કામ કરી રહ્યા છે, એનો એક અલગ જ મજા છે મને આજે નાટક અભિનય કરવામાં.